हेलो विद्यार्थी मित्रों, हवेना वीडियो नी अंदर आपणे જોઈશું કે ઘર્ષણ એક જરૂરી દૂષણ છે। તો જોઈએ આપણે કે હવે તમારા થોડા અનુભવોને આપણે યાદ કરવાનું છે કે આપણે જે અનુભવ કર્યા તેના વિશે આપણે જોઈશું। કોઈ કાચનો ગ્લાસ કે કુલડી એટલે કે માટીનો ઘડો એ બેમાંથી આપણે વસ્તુ લેવાય, એ બેમાંથી વસ્તુ કોને પકડી રાખવું સરળ છે તે આપણે જોવાનું છે। ધારો કે કાચના ગ્લાસની બહારની દીવાલ चीकणी छे अथवा तो तेना ऊपर रांधवाना तेलनुं स्तर लागेलुं छे। हवे तेने पकड़वुं सरळ बनशे के मुश्किल बनशे? तमने खबर ज छे कि आपणे ग्लास होय के माटीनो घड़ो होय बेमांथी आपणने पकड़वुं सहेलुं क्यूं हशे के माटीनो घड़ो, कारण के तेनी जे सपाटी होय छे ते केवी होय छे? खरबचडी, एटले के तेमां घर्षण बळ लागेलुं होय छे, माटे आपणे एने सरळताथी पकड़ी शकाय। पण जे काचनो ग्लास छे તે કેવો હોય છે? લીસો હોય છે, અને જો કદાચ એવું બને કે એનો જે સ્તર જે છે તે કેવું તેલ લાગેલું હોય તો આપણો હાથ છે શું થઈ જશે? લપસી પડશે, અને ગ્લાસ જે છે તે આપણા હાથમાંથી શું થશે? છૂટી જશે। કેમ? કારણ કે ઘર્ષણ પણ હોતું નથી, માટે આપણે શું કરશું? ગ્લાસ શું થશે? તૂટી જશે। હવે તેને પકડવું સરળ બન્યું કે મુશ્કેલ? તો આપણને ખબર છે ગ્લાસને પકડવું કેવું બને છે? મુશ્કેલ બને છે। જરા વિચારો કે જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે? ના, ઘર્ષણ બળ જ ના હોય તો આપણે કશું બી કોઈ પણ વસ્તુ પણ આપણે પકડી શકીએ નહીં, કારણ કે ઘર્ષણ બળ હોય તો જ આપણે સરળતાથી બધી વસ્તુઓને પકડી શકાય છે, અને ઘર્ષણ બળ ના હોય તો આપણે વસ્તુઓ સરળતાથી પકડી શકતા નથી। એ પણ યાદ કરો કે ભીના કાદાવાળા રસ્તા પર કે આરસ માર્બલના ભીના કોઈ તળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે। કેમ? કારણ કે જે એમની સપાટી છે તેમાં ઘર્ષણ બળ ઘણું ઓછું હોય છે, માટે તેમાં કદાચ ભીનું હોય, પાણી પડેલું હોય કે ગમે તે, તો આપણે શું થઈ જાય છે? ત્યાં આગળ લપસી પડીએ છીએ। કેમ? કારણ કે ઘર્ષણ બળ ત્યાં હોતું નથી, માટે આપણે જે ભોયતળું છે તેના પર ચાલવું મુશ્કેલ બની જાય છે। શું તમે કોઈ જ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો છો? તો હવે તમે વિચારો કે ઘર્ષણ જ ના હોય તો તમે ચાલવાનું તમે શક્તિ ધરાવો? ના, ચાલવાની શું, પકડવાની શું, ગમે તે કોઈ કાર્ય કરવાની પણ આપણે શક્તિ ધરાવતા નથી, કેમ કે ઘર્ષણના કારણે જ આપણે સરળતાથી ચાલી શકીએ છીએ, ઊભા રહી શકીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, બરાબર બધી ક્રિયાઓ પણ કરી શકીએ છીએ। ગમે તે કંઈ કામ કરવું હોય તો ઘર્ષણ બળના કારણે આપણે સરળતાથી કરી શકીએ છીએ। જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી શકતા નથી। મેં તમને કહ્યું કે કોઈ પણ કાર્ય આપણે ઘર્ષણ વગર કરી શકતા નથી, આપણે પેન કે પેન્સિલને પણ આપણે સરળતાથી પકડી શકીએ નહીં। જ્યારે તમારા શિક્ષક બ્લેકબોર્ડ પર ચોકથી લખે છે ત્યારે તેની રફ સપાટી ચોકના થોડા કણોને શું કરે છે? તો ઉતારી દે છે। હવે આપણે સપાટી જે છે, હવે તમને ખબર ચોકના જે કણો છે કેવા છૂટા છૂટા હોય છે, બરાબર, પણ કેવા હોય છે? ખડબજાળા જેવા થોડાક હોય, એટલે આપણે સરળતાથી તેને લખી શકીએ છીએ અને બ્લેકબોર્ડ પર ચોટી જાય છે। જો ચોક અને બળ વચ્ચે ઘર્ષણ ન હોત તો આવું બની શકત? ના, જો ઘર્ષણ બળ જ ના હોય તો આપણે લખી શકીએ? તો લખી ના શકાય, પણ ઘર્ષણ બળ અને ચોકને બંને વચ્ચે ઘર્ષણ બળ લાગે છે, માટે આપણે સરળતાથી શિક્ષક સરળતાથી બોર્ડ પર લખી શકે છે। જો કોઈ જ ઘર્ષણ ન હોય તો વસ્તુ ગતિ શરૂ કરી દે તો ક્યારેય રોકાશે નહીં। ઘર્ષણની વાત કરીએ તો ઘર્ષણ જ્યારે ઘર્ષણ જ ના હોય ને તો ગમે તે કંઈ કાર્ય શરૂ થઈ જાય તો એમાં એ ઊભું થોભી દેશે નહીં, કે વસ્તુ જ્યારે ગતિ કરે છે ઘર્ષણ ના હોય તો એને આપણે રોકી શકાય નહીં। જો રસ્તા અને વાહનોના ટાયરોની વચ્ચે ઘર્ષણ ન હોય તો તે વાહનોને ના તો ગતિ શરૂ કરી શકે, ના તો તેમને રોકી શકાય, અને ના તો તેમની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય। હવે રસ્તા અને ટાયર વચ્ચે ઘર્ષણ બળના કારણે તે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે, અને સરળતાથી અમુક જે વિસ્તાર હોય જે જગ્યા પર આપણે બ્રેક મારવો હોય તે જગ્યા પર સરળતાથી એ રોકી શકાય। પણ જો ઘર્ષણ જ ના હોય તેને આપણે ચલાવી બી ના શકાત, અને એક જગ્યાએ કે બીજી જગ્યાએ રોકી શકત નહીં કે બ્રેક પણ મારી શકાય નહીં। દિવાલમાં ખીલી ન ઠોકી શકાય, કે દિવાલમાં પણ આપણે ખીલી ઠોકી ન શકાય, કે ટાઈમાં ગાંઠ ન બાંધી શકાય। ઘર્ષણ ના હોય તો કઈ કઈ ક્રિયાઓ કરી ના શકાય? તો ટાઈમાં ગાંઠ ના બાંધી શકાય, ખીલી ના ઠોકી શકાય, બરાબર। ઘર્ષણ વગર કોઈ ઇમારત પણ ન બાંધી શકાય, ઘર્ષણ જ ના હોય તો આપણે કોઈ ઇમારત પણ બનાવી શકતા નથી। તમે જુઓ છો કે આકૃતિ 12.8ની અંદર ઘર્ષણને કારણે બૂટ ચંપલના તળિયા પણ ઘસાઈ જાય છે। તમે જુઓ છો બૂટ ચંપલની નીચે કેવા જે નાની નાની પટ્ટી
દેખાય છે ને નાના નાના ખાચાવાળા તમને દેખવા મળે છે કેમ તો એનાથી આપણે સરળતાથી ચાલી શકીએ અને જો એવું ના હોય લીસાપણું હોય તો શું થઈ જાય છે લપસી પડાય છે અને ઘર્ષણના કારણે આપણે જે ચાલીએ છીએ ભોયતળિયા અને આપણા ચપ્પલ વચ્ચે ઘર્ષણ બળ હોય એના માટે આપણા જે ચપ્પલ હોય છે એના તળિયા શું થઈ જાય છે ઘસાઈ જાય છે આનાથી વિપરીત કે ઘર્ષણ હાનિકારક પણ છે ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે પછી ભલે તે સ્ક્રૂ હોય બોલ બેરિંગ હોય કે ફૂટ ચપ્પલના તળિયા હોય કેમ ના હોય તમે રેલવે સ્ટેશન ઉપર ચાલવાના ઓવરબ્રિજ પર ઘસાયેલા પગથિયાઓ પણ જોયા હશે ગમે તે વસ્તુઓ અવર જવર વાળે આખો દિવસ ચાલ્યા કરતું હોય તે જગ્યા શું થઈ જાય છે ઘસારો થઈ જાય કેમ કે ત્યાં ઘર્ષણ બળના કારણે બધી વસ્તુઓ હોય ત્યાં ગાડી પણ ઘસારો થવા લાગે છે ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થઈ શકે છે થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને જોર જોરથી એકબીજા સાથે ઘસો તમે કેવો અનુભવ કરો છો આપણે બંને હાથને ઘસારો કરીએ છીએ ત્યારે શું ઉષ્મા ઉત્પન્ન થાય છે ને આપણા હાથ કેવા થઈ જાય છે ગરમ ગરમ થઈ જાય છે જ્યારે તમે માચિસની દિવાસની કોઈ ખરબચડી સપાટી પર ઘસો છો ત્યારે તે આપ પકડી લે છે તો માચિસ આપણે સળગાવીએ છીએ ત્યારે પણ જે ખોખું હોય છે એની સાઈડમાં આપણે જોઈએ તો ઘડી કેવું હોય છે ખરબચડા પણ થોડું હોય છે માટે આપણે દિવાસળીની સોટીને સરળતાથી સળગાવી શકીએ છીએ તમે એ જોયું હશે કે મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનું જાર ગરમ થઈ જાય છે અને મિક્સરને પણ આપણે જોવો છો કે થોડીક વાર આપણે ચાલુ રાખીએ એટલે અંદર જે જાર છે તે શું થઈ જાય છે ગરમ થઈ જાય છે તમે એવા ઘણા ઉદાહરણો આપી શકો છો જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય છે હકીકતમાં જ્યારે આપણે કોઈ પણ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી ઉર્જા વેડફાઈ જાય છે નીચેના વિભાગમાં આપણે ઘર્ષણ ઓછું કરવાના ઉપાયો વિશે આપણે અભ્યાસ કરીશું અને તમે જોયું કે આપણે એવી બધી ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન કરી શકાય છે અને કેટલીક વસ્તુઓ ઘસારો પામે છે હવે આપણે જોઈએ કે ઘર્ષણનું વધારવું અને ઘટાડવું તો ઘર્ષણનું વધારવું અને ઘટાડવું વિશે વાત કરીએ તો અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ ઇચ્છનીય હોય છે શું તમે ક્યારેક એવું વિચાર્યું છે કે તમારા બૂટ ચપ્પલના સોલ ખાંચાવાળા કેમ હોય છે તો તમે જુઓ છો કે આપણે બૂટ ચપ્પલ હોય તો નીચેના જે તળિયા છે તે ખાંચાવાળા હોય છે કેમ તો તે આપણે સરળતાથી ચાલી શકીએ અને ઘર્ષણ બળ વધારી શકાય માટે આપણે તેને એવા ખાંચા જોવા મળે છે જે આકૃતિ 12.11 ની અંદર તમને દર્શાવ્યું છે બૂટ ચંપલની ભોયતળિયા સાથે વધારે સારી રીતે પકડ રહે તે માટે આમ કરવામાં આવે છે આપણે સરળતાથી ચાલી શકીએ માટે આ ખાંચાવાળા રાખવામાં આવે છે એ જેથી તમે સલામત રીતે ચાલી શકો છો તે જ રીતે કાર ટ્રક અને બુલડોઝરના ટાયરો પણ ખાંચાવાળા હોય છે જેનાથી રસ્તા સાથે તેમની પકડ વધુ સારી રીતે રહે છે અને રસ્તાની સાથે એનું ઘર્ષણ બળ જે છે વધારે હોય માટે તેને સરળતાથી આપણે ચલાવી શકીએ છીએ અને અમુક એરિયામાં જતા મતલબમાં ગમે ત્યાં આપણે લપસી પડતા નથી વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પેડને પૈડાને સ્પર્શ કરતા નથી પરંતુ જ્યારે તમે બ્રેક લીવરને દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોરની ગતિને રોકી દે છે અને જે બ્રેક પેડ છે આપણે ત્યાં છેક રોકવા નથી જતા પણ આપણે જે બ્રેક પેડ જે છે બરાબર લીવરને આપણે દબાવીએ એટલે શું થઈ જાય છે તે ઘર્ષણના કારણે જે પૈડાની જે સ્થિતિ જે છે તે ત્યાં સ્થિર થઈ જાય છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે તમે એ જોયું હશે કે કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે જેથી તેઓ પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે કસરત બાદ પોતાના હાથ પર કોઈ બળતણ પદાર્થ લગાવી દે છે તેથી ઘર્ષણમાં વધારો કરીને સારી પકડ બનાવી શકે છે અને ખેલાડીઓને આપણે સારી રીતે પકડી શકીએ માટે આપણે આવું કરવું પડે કે જેથી આપણે ઘર્ષણ બળ વધારવું બી પડે અને ઘર્ષણ બળ ઘટાડવું બી પડે અમુક પરિસ્થિતિઓમાં જો કે ઘર્ષણ અનિચ્છનીય હોય છે આથી આપણે તેને ઓછું કરવા ઈચ્છીએ છીએ કેરમ બોર્ડ પર તમે બારીક પાવડર કેમ છાંટો છો તમને કદાચ જણાવ્યું ખબર જ હશે કે જ્યારે તમે દરવાજાના મિજાગ્રામાં તેલના થોડા ટીપા નાખો છો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે આપણે દરવાજો અમુક સમય હોય અમુક સમયગાળામાં શું થાય છે બંધ કરવાનું અને ધીમે ધીમે થતો હોય છે અવાજ આવતો હોય પણ આપણે જ્યારે તેલના થોડા ટીપા નાખી દઈએ તો શું થાય છે સરળતાથી એને આપણે બંધ કે ખોલી શકાય છે સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોને ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડી દે છે
એટલે આપણે એને જે ટાયરો જે સરળતાથી ચાલી શકે છે. ઉપરના બધા જ કિસ્સામાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ. જ્યારે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટને મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે ત્યાં એક પાતળું સ્તર બને છે અને ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી અને આ રીતે અનિયમિતતાઓનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે. તો જોયું આપણે કેરમ જે ખરબચડું હોય તો આપણે જે કૂકીમાં જે સ્ટ્રેકર મારીએ છીએ તે સરળતાથી જઈ શકતું નથી, પણ પાવડર છાંટીએ તો એ સરળતાથી એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે અને ઘર્ષણ બળ શું કરે છે, ઓછું કરે છે. જેવી રીતે દરવાજાની અંદર તેલ નાખીએ, સાયકલની અંદર ગ્રીસ નાખીએ તો એ કેમ તો ઘર્ષણ બળના શું કરે છે, ઘટાડો કરે છે અને મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય છે. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહીએ છીએ. જે આપણે જે ઘર્ષણ આપણે ઘર્ષણ બળ ઓછું કરવું હોય તો જે વપરાતો પદાર્થ છે તેને આપણે શું કહીએ છીએ, ઊંજણ કહીએ છીએ. કોઈ મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરોનો ઉપયોગ કરવામાં આવે છે. તમને આકૃતિ 12.13ની અંદર ઊંજણની ક્રિયા તમને દર્શાવી છે, બરાબર છે? તો હવે આગળના વિડીયોની અંદર આપણે બીજું જોઈશું. થેન્ક યુ.